ને મિત્રો મજામાં મિત્રો બધાને ટેસ્ટ દેવાની ખૂબ મજા આવી જાણીને ખૂબ આનંદ થયો છે તમારા ફીડબેકની અંદર તમારો ભાવ અને પ્રેમ અને તમે કેવો એન્જોય કર્યું એ એની ખૂબ ખુશી છે તો મિત્રો જરૂરથી આ કાર્યક્રમને આગળ લઈ જશું કંઈક ને કંઈક નવું આપણે કર્યા કરીશું તો જોઈ લઈએ જરા નજર કરી લઈએ કે કોઈ કોઈ પ્રશ્નો એવા હતા કે જેમાં તમને એવું થતું હતું કે શું આવતું હશે તો ભારતમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ ક્યારે કરાયો તો મિત્રો બે દસ બે હજાર ને ચૌદ બે દસ બે હજાર ચૌદ કયા લેખકને ત્રણ ઉપનામો છે યાદ જ છે હે ને રામ નામ રામનારાયણ વિશ્વનાથ પાઠક હે ને તો એને ત્રણે ત્રણ નિબંધની અંદર એને તમને આખી ડિટેલ છે જ તો એને ત્રણ ઉપનામ છે ત્યાર પછી ગુજરાતના ઉત્તરથી દક્ષિણ તરફ કેટલા કિલોમીટર લંબાઈ છે તો જવાબ ક્લિયર છે પાંચસો નેવું પછી મિત્રો ગણિતનો પ્રશ્ન હતો જેની અંદર તમે લોકોને અનુસંધાન કે કંઈ આપવું નથી આ અને શોધવાનું છે તો પ્રશ્ન નવો લાગ્યો હશે તો હું મને લાગે છે ગણિત અને રિઝનિંગ માટે હું અલગથી એક વિડીયો બનાવીશ પણ એનો જવાબ તમારે નોંધો નોંધી લો ચાર બત્રીસ પાંચસો છ્યાસી આવે છે અને મિત્રો ખાલી માત્ર ત્રણ સેકન્ડમાં થઈ જાય છે તો એ ડિટેલ તમને આપીશું ત્યાર પછી વેણુ વત્સલા કોની નવલકથા છે તો મિત્રો એ રઘુવીર ચૌધરી હે ને રઘુવીર ચૌધરી એમની આ સરસ મજાની નવલકથા છે પછી ઝેડ એ સીડી એચ આઈ ઓપી હે ને તો મિત્રો એનો જવાબ છે એક્સ વાય આવશે મોટાભાગના લોકોને આવડ્યું છે કે અમુકને નથી આવડ્યું કંઈ વાંધો નહીં કયા સાહિત્યકારને એ અલગથી વિડીયોની અંદર મેથ્સ રીઝન બનાવશું જેથી કરીને તમને થોડુંક સમજાવી શકાય નેક્સ્ટમાં એ આવે તો તમને આવડી પણ જાય કયા સાહિત્યકારના પિતાનું ફૂલચંદ હતું મિત્રો યાદ આવી ગયો ને આવડું ઇન્દ્ર હે ને ફૂલ ચંદ ફૂલ યાસ યાદ જ છે ફૂલચંદ ઇન્દુલાલ ગાંધી મિત્રો બે સેમી લંબાઈને આ સરસ દાખલો છે સમઘન પાસા ભેગા કરવાના છે અને બહારની સપાટી તો ઘણા બધાને આવડી ગયું છે ત્રણસો ચોર્યાસી અને છન્નું આવશે આ પણ અલગ વિડિયોની અંદર આવી જશે ગુજરાત કેટલા પૂર્વ રેખાંશ વૃત્ત પર છે તો અડસઠ પોઈન્ટ દસથી ચીમોતેર પોઈન્ટ અઠ્યાવીસ તો એ જ રીતે આ પણ સરસ સમજે આ પણ પાંચ સેકન્ડમાં થઈ ગયો છે છ પોઈન્ટ એક મીટર મોઢે પણ થઈ જાયો છે તો એનો રસ્તાનું ક્ષેત્રફળ કે કેટલું થાય તો મિત્રો બાવીસ પાય એવો જવાબ આવશે બાવીસ પાય કોણાર્કનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલ છે તો યાદ જ છે મિત્રોની વાર્તા યાદ આવી ગઈ હતી ને પુરી તેર ગરમાગ્રમ અને તેરમી સદી ગુડ ગુજરાતમાં પશ્ચિમથી પૂર્વ ત્રીજા ક્રમે કયા જિલ્લામાં કર્કવૃત્ત પસાર થાય છે મિત્રો આખું વાક્ય પેલું યાદ આવી ગયું હશે અને એમાં મહેસાણા આવતું હતું મહેસાણામાં જવાબ છે જ નહીં તો એ ટેકનિકથી જ્યારે મિત્રો કરશો તો ત્યારે મજાય આવશે અને તમારી ભૂલ પણ નહીં પડે તો જવાબ આવશે આમાંથી એક પણ નહીં કારણ કે મહેસાણા વિકલ્પ જ આપ્યો નથી ત્યાર પછી એક સંમિત સંમિત અષ્ટકોણ માટેનું તો એ સૂત્ર તમે જાણતા જ હશો ન જાણતા હોય તો એ જ્યારે વિડીયો બનાવશે એની અંદર હું તમને કહી દઈશ તો એમાં આવશે એકસો ને પાંત્રીસ એકસો પાંત્રીસ અંશ રાજરાજેશ્વર મંદિર બસો હે ને કોણાકસરિ મંદિર કઈ સદી તેર ગરમા ગરમ પૂરી યાદ આવી ગયો ને યસ સાવ સાચું છે તેર જે લોકો વિડીયો જોઈએ ને એ લોકો બહુ એન્જોય કરતા હતા એ કહેતા હતા કે સર અમને બહુ મજા આવી કારણ કે બધું એવું એમ જ લાગતું હતું મને આવડે છે તો મિત્રો તમે પિતાજીને લઈ માત્ર ચાલતા જશો કે તો તમે એટલે કે તમે પણ ભારવાચક યો હે ને પિતાજી જી યાદ આવી ગયો ને મિત્રો હે વિનય વાચક તો બે તો થઈ ગયા તો માત્ર યસ સીમા વાચક ત્રણ અને જશો કે હે ને છેલ્લું તો પ્રકીર્ણ અથવા તો તમે એને જે કહો છો કે યસ ચાર છે એ નિપાત થશે તો મિત્રો અહીં તમે જોઈ રહ્યા છો કે લટકણીયા વાચક કે છે એ લટકણીયા વાચક એટલે અથવા તો બીજું નામ છે પ્રકીર્ણ તો ય ભારવાચક અહીં અમે ચારે ચાર પ્રકાર જે ચાર જ પ્રકાર છે એને ઉપયોગ કર્યો છે જી વિનય વાચક માત્ર સીમાવાચક અને કે પ્રકીર્ણ અથવા તો લટકણીયા વાચક ત્યાર પછી એકસો બાર એકસો સોળ એકસો ચોવીસ એકસો એકત્રીસ જવાબ આવશે એકસો છત્રીસ અમુક પ્રશ્ન ને આ નથી કંઈ વાંધો નહીં એ જોઈ લેશું અજંતાઓની ગુફાઓ કઈ કલા આધારિત ગુફાઓ તો એ બંને આવશે ચિત્રકલા અને શિલ્પકલા સીસીડીસીની ટેસ્ટમાં અમે રમત કરતા કરતા ભણ્યા અહીં રમત મિત્રો અત્યાર સુધી આપણે સજ્ઞાના પાંચ પ્રકાર કહેતા હતા પણ છઠ્ઠો પ્રકાર પણ છે અને જે છે ક્રિયાવાચક આમાં હેતુ એવો છે મિત્રો કે અમુક પ્રશ્નો મેં એવા મૂક્યા છે કે જેથી જે લોકો ની તૈયારી કરતા હોય એને પણ મજા આવે અને જે લોકો સાવ નવા છે એમને પણ મજા આવે તો સહેલા પણ પૂછ્યા છે મધ્યમ પણ પૂછ્યા છે અને થોડા ઉચ્ચ લેવલના પ્રશ્નો પણ પૂછવાનો પ્રયાસ કર્યો છે અને સાહિત્યકાર ત્રિભુવન દાસ લુહાર હે ને તો પુરુષોત્તમ ખુદ આવીને કહેતા હતા યાદ આવી ગયું છે તો બિલકુલ સાચું છે સુંદરમ હે ને તો પુરુષોત્તમ દાસ હાલના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર યસ મારો જેને વિડીયો જોયો હશે એને ખ્યાલ હશે કે મેં એમ કહ્યું હતું કે માથી કંઈક અનુસંધાન આવશે તો ડૉક્ટર નીતિન કુમાર પેથાણી ડોલર રાયમા કરશે એ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વીસી હતા ડોકાકા તરીકે ઓળખાતા ત્યાર પછી એનું ઝાલર વાગે જૂઠડી એ કોનો કાવ્ય સંગ્રહ હતો મિત્રો એ વિનોદ જોશી વિનોદ જોશી ત્યાર પછી ઇલોરાની એકથી બાર નંબરની ગુફાઓ આ દસમા ધોરણની તો મિત્રો સાંસ્કૃતિક વારસો છે એ ખાસ કરજો જે વારંવાર પૂછાય છે તો એ બૌદ્ધ આવશે તો એની અંદર છે બૌદ્ધ અને ચૌદ અઢાર છવ્વીસ એનો જવાબ આવશે બાસઠ ન આવડતા ચિંતા ન કરતા આનો વિડીયો તમે ખાસ જોઈ લેજો હું આન્સર વિડીયો આજ અથવા કાલે જ મૂકી દઈશ સ્થાનિક લોકોએ ખાલી જગ્યાએ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે તો મિત્રો એલિફન્ટાની ગુફાઓ અને ગુજરાત વિસ્તારની દૃષ્ટિએ ભારતનો કેટલા ટકા ભાગ રોકે છે તો છ કઈ જોડણી સાચી તો મિત્રો મ્યુનિસિપાલિટીમાં છેલ્લે છે ને એ દીર્ઘ બાકીના બધા રસો આવશે ગંગા સતીનો જન્મ કઈ સાલમાં તો અઢારસો છેતાલીસ અઢારસો છેતાલીસ નાટ્યશાસ્ત્રની રચના કરનાર તો એ છે ભરત મુનિ અને નદીની કાકરાવાળી જાડી રહેતી મિત્રો એને વેકુર કહે વેકુર છો અમુક શબ્દ ગુજરાતીના જ છે પણ ઘણી કે નવા આવતા હશે તો જરા જાણતું જાણું તો વિશ્વ કવિતા દિવસ એકવીસ માર્ચ બધાને યાદ આવી ગયો છે ને વીસ ચક્કલ યુન બીજે દિવસે વનમાં ગઈ હતી હે ને તો એકવીસમી માર્ચે વન વિશ્વ વન દિવસ પણ છે અને વિશ્વ કવિતા દિવસ પણ છે કાવ્યો તે દિવસે ગયા હતા રાત પડી ગઈ હતી યાચનચિત વાર્તા ત્યાર પછી અડધામાં અડધો ઉમેરી અડધા યસ તો જવાબ એક આવશે ગણિત અને રિઝનિંગના વિડીયોમાં પણ એ વિગત આપીશું ગુજરાતી ભારતમાં વિસ્તારની દૃષ્ટિએ કેટલામાં ક્રમ તો એ પાંચમો છે વિનોદ જોશીના પિતા યસ તો હરગોવિંદ દાસ સંભ્રમ થઈ જાય ને પોલો ગોળો વક્ર સપાટી હવે વક્ર સપાટી માટે પોલો કે નક્કર એને કઈ ફેર નથી પડતો પણ સરસ પ્રશ્ન તમને અવઢવ શકે છે જવાબ આવશે વ્યાસ કઈ વાંધો નહીં એ તો જોશું આપણે નરસિંહ વર્મન પ્રથમ રાજા તમને યાદ જ છે કોણાર્કનું સૂર્યમંદિર હે ને નરસિંહ ભગવાનની પ્રસાદી યાદ છે ને સમિત શંકુમાં ત્રાસી ઊંચાઈ પણ તેની ત્રિજ્યા જેટલી હોય ત્યારે વકર સપાટી મિત્રો કોઈ દી શક્ય જ નહીં બને જોજો શંકુ હોય એમાં ત્રાસી ઊંચાઈ અને ત્રિજ્યા હે ને એ સરખી કોઈ દિવસ હોય જરા વિચારજો વિચારશો તમને મજા આવશે તો એ વાત જ અશક્ય છે ગુજરાત રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી કોણ તો મિત્રો યાદ આવે છે બધું અ કંઈક અનુસંધાન હે ને

અને ઘડિયાળનો મિનિટ કાટો તેર મિનિટ ત્રીસ સેકન્ડ જવાબ આવશે ક્યાં સાવ સેલું છો મિત્રો તો એ તો આપણે જોઈશું કોરોના જેવા કોરોનાને હરાવવા એક જ શસ્ત્ર હતું ઘરમાં રહો મિત્રો તમે કહેશો જેવું સરીખું આવ્યું તો કોરોના જેવા તો ઉપમાન આવે ના ન આવે કારણ કે ઉપમેય અને ઉપમાન બે સેમ જ છે કોરોના ને કોરોના સાથે જ સરખાવે છે તો મિત્રો અનન હે ને તો તેતાલીસમો આવશે અનન અને આ તો કેટલો મોટો દાખલો છે સાવ સહેલો છે મિત્રો કારણ કે એને જવાબના એકમનો અંક પૂછ્યો છે અને જવાબ આવશે ચાર શું કામ નિરાતે જોઈશું ગુજરાતની રાજ્ય રમત કઈ છે તો મિત્રો કબડ્ડી પણ છે અને ક્રિકેટ પણ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ યાદ છે ને બે ત્રણ ચાર પાંચ છ સાત તો યાદ છે ત્રેવીસ પાંચ ઓગણીસો સડસઠ હે ને તો એ વિડીયો ખાસ જોઈ લેજો સાઇટ ઉપર પણ છે ખાસ જોઈ લેજો ગુજરાતનું રાજ્ય ગીત કયું યસ જય જય ગરવી ગુજરાતી એ તો બધાનું સાચું છે ડીએ સીનો ભાણિયો છે યસ એનો જવાબ આવશે ચોક્કસ નહીં કહી શકાય મિત્રો વિચારજો શું કામ અને બે હજાર વીસ પ્રમાણે હાલ ગુજરાતમાં વિધાનસભાની બેઠકો કેટલી છે તો વન એટ ટુ એકસો ને બ્યાસી મિત્રો આ બદલાઈ શકે છે કારણ કે તમે આજથી પાંચ વર્ષ દસ વર્ષ પછી જુઓ તો કદાચ ચેન્જ હોઈ શકે પણ અનુસંધાન બે હજાર વીસ રાખ્યું છે અને કેન્દ્રથી ઈશાન ખૂણે બહુ મસ્ત સમજે બધા બહુ રાજી થયા છે તો જવાબ આવશે અગ્નિ શું કામ આવશે જોઈ લેશો તો મિત્રો આ રીતે તમે બધાએ સરસ રીતે પરીક્ષા દીધી બધાને ખૂબ મજા આવી મને તમારા બધા રિવ્યૂ જાણીને પણ મજા આવી તો આખો એક સુંદર મજાનો એક પ્રયાસ સીડીસી દ્વારા અને બધા વિદ્યાર્થીઓ જે ખાસ કરીને લોકડાઉનના અનુસંધાને કંઈક જેને કહેવાય ને ફરીથી એક એમને મજા આવી ગઈ અને એ મજા માટે સાથે બધા જોડાયા સાથે સાથે બધાનો રાજીપો પણ મેળ્યો રાજીપો પણ મળ્યો છે તો મને લાગે છે આપણે આ કામને ઘણું સરસ આગળ લઈ જઈ શકશું તો ઓનલાઈનનો ફાયદો એ જ છે કે તમે લોકો બસ તમારો કામ ચાલુ રાખો રાજીપો ચાલુ રાખો તો મિત્રો કામ કરવાની પણ મજા આવશે અને ઘણા બધા વિડીયોઝ તમે જાણો છો છે જ ફ્રીમાં છે બસ જોયા કરો આગળ વધ્યા કરો તો બસ દરે દરેક મિત્રોને જોડો અને કામ કરતા રહો ટેસ્ટ આવતી રહેશે કોઈને કોઈ રીતે પણ આપણું ધ્યાન એ કે આપણું જે સપનું છે એ સપનાને જલ્દી સાકાર કરવું છે ફરીથી સમગ્ર સીસીડીસીની ટીમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપણને એક આ તક આપી અને આ એક જ્ઞાન વધારવાની જે પ્રોસેસ છે એમાં સૌ કોઈ જોડાયા એનો ખૂબ ખૂબ રાજીપો ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભેચ્છા ધન્યવાદ થેન્ક યુ